विद्यार्थी मित्रों, आज आ વિડિયોમાં આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયમાં સ્વાધ્યાન પોથીમાં એકમ 100 માતૃહૃદયના પ્રશ્નોનો સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન 1. લીટી દોરેલ શબ્દ માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહ લખો. તો હવે અહીં વાક્યો આપેલા છે તેમાં લીટી દોરેલ શબ્દ જે છે એના માટે શબ્દ સમૂહ કયો છે એ આપણે શોધવાનું છે. તો પહેલું આપેલું છે, પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. તો અહીં ઘૂરકાટ, તો આ શબ્દ છે એ કયા શબ્દ સમૂહ માટે લાગુ પડે છે તે આપણે કૌંસમાંથી શોધવાનું છે. તો તેનો અર્થ થશે ગુસ્સામાં પાડેલી બૂમ. બીજું છે, કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ. તો નેસ માટેનો શબ્દ સમૂહ થશે ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. તો આધેડ, તો આધેડ માટેનો શબ્દ સમૂહ થાય અડધી ઉંમરે પહોંચેલું. સવાર પડે માલધારીઓ ઢોર ચરાવવા ઉપડી જાય. તો માલધારી, તો માલધારી માટેનો શબ્દ સમૂહ થશે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. પ્રશ્ન 2. લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગ વાપરી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ આપેલું છે, બાળકને ગલોડિયો જોવાની મજા પડી. તો મજા પડી માટે રૂઢિપ્રયોગ કયો થાય, રસ પડ્યો. તો વાક્ય બનાવ્યું, બાળકને ગલોડિયો જોવામાં રસ પડ્યો. હવે પહેલું વાક્ય આપેલું છે કે સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ. તો ચમકી ગઈ માટે રૂઢિપ્રયોગ છે ચોંકી ઉઠવું. તો આપણું વાક્ય બનશે, સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. બીજું વાક્ય, માનો જીવ જાણે હમણાં જશે એવી સ્થિતિ થઈ. જીવ હમણાં જશે એવી સ્થિતિ થવી માટેનો રૂઢિપ્રયોગ છે જીવ અડધો થઈ જવો. તો આપણું વાક્ય બનશે, માનો જીવ અડધો થઈ ગયો. ત્રીજું છે, પોતાના બાળકની યાદ આવતા માતા ચિંતાથી વિહ્વળ થઈ ગઈ. ચિંતાથી વિહ્વળ થઈ જવું માટે રૂઢિપ્રયોગ થશે જીવ તાળવે ચોંટવો. તો આપણું વાક્ય બનશે, પોતાના બાળકની યાદ આવતા માતાનો જીવ તાળવે ચોંટી ગયો. પછીનું વાક્ય છે, માતાને બાળક ખૂબ વહાલું હોય છે. ખૂબ વહાલું હોવું માટેનો રૂઢિપ્રયોગ છે દિલનો ટુકડો હોવું. તો આપણું વાક્ય બનશે, માતાને બાળક દિલનો ટુકડો હોય છે. પ્રશ્ન 3. આપેલા શબ્દો સાથે સંબંધિત ત્રણ ત્રણ શબ્દો લખવાના. તો અહીં માલધારી, તો માલધારી સાથે સંબંધ ધરાવતા હોય તેવા કોઈ પણ શબ્દ તમે લખી શકો, ઢોર, ચારવું, નેસ. તો પછી છે સિંહ, તો ડણક, શિકાર, વનરાજ, પર્વત. તો પર્વત સાથે સંબંધિત હોય શિખર, ખીણ, ઝરણું. માતા સાથે સંબંધિત હોય તેવા શબ્દો સંતાન, પ્રેમ, મોસાળ. સવાર સાથે સંબંધિત હોય તેવા શબ્દો જોઈએ, સૂર્યોદય, ઝાકળ, આરતી. પ્રાણી સાથે સંબંધિત ઘાસ, પ્રાણી સંગ્રહાલય, પૂંછડી. પ્રશ્ન 4. પ્રશ્નોના ઉત્તર લખો. તમને જંગલમાં જવા મળે તો મને ખૂબ જ મજા પડી જાય. જંગલમાં વિવિધ વનસ્પતિઓ અને વૃક્ષોના કારણે લીલાછમ નજારો આંખને ઠંડક આપે, તેમજ જુદા જુદા પ્રાણીઓ જોઈ શકાય અને પ્રકૃતિના સૌંદર્યને નજીકથી માણી શકાય. સિંહણે બાળક પર કેમ હુમલો નહીં કર્યો હોય? સિંહણે બાળક પર એટલા માટે હુમલો નહીં કર્યો હોય કે તે પોતે પોતાના સંતાનને બચાવવા માંગતી હતી, અને સામે પણ બાળક હતું તેના કારણે પણ નહીં કર્યો હોય. હવે ત્રીજો પ્રશ્ન છે,
તમને કયા પ્રાણીનું બચ્ચું રમાડવું ગમે છે, શા માટે? તો અહીં તમને જે પ્રાણીનું બચ્ચું રમાડવું ગમતું હોય તે લખવાનું છે અને તેનું કારણ પણ આપવાનું છે. પ્રશ્ન 5. આપેલ વાક્યનો સમાન અર્થ ધરાવતા વાક્ય એકમમાંથી શોધીને લખો. પહેલું છે, સવાર પડે માલધારીઓ પોતાના ઢોર ચરાવવા નીકળી પડે. તો એકમમાં આપેલું છે કે પ્રાગડ ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. બીજું છે, નવા મિત્ર સાથે ભોળું બાળક કાલી ભાષામાં વાત કરતું હતું. તો તેને લગતું વાક્ય, નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. ત્રીજું છે, તેને પોતાની સાથે આવેલું બાળક યાદ આવ્યું. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. માલધારી બાળકે સિંહના બચ્ચાને હાથમાંથી મૂકી દીધું. તો પાઠમાં આપેલું છે, માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. તેમના શરીર ભલે જુદા હતા પણ બાળક પ્રત્યેની મમતા તો સરખી જ હતી. તો તેમના ખોળિયા જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. પ્રશ્ન 6. અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો, એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી વાર્તા લખો. ગઈકાલે શાળામાં અમારા શિક્ષકે સાસણગીરની વાત કરી હતી. તે યાદ કરતા કરતા હું સૂઈ ગયો અને સ્વપ્નમાં સરી પડ્યો કે ઉનાળાના વેકેશનમાં અમે પરિવાર સાથે સાસણગીરની મુલાકાતે ગયા હતા. ત્યાં અમે રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રે અમે લોકો નિરાતે બહાર ખુલ્લા મેદાનમાં બેસીને લોક પરંપરાના નૃત્ય અને પપેટ શો જોઈ રહ્યા હતા. એવામાં સિંહની ડણક સંભળાય તો સૌ પોતાના રૂમ તરફ જતા રહ્યા. મને કશું સૂજ્યું નહીં તો હું ખાટલા નીચે સંતાઈ ગયો. થોડી વારમાં સિંહ મારી બાજુમાંથી પસાર થતો હતો ત્યારે જ એક ઘેટું પણ બચવા મારી પાસે ખાટલા તરફ આવવા લાગ્યું. આ જોઈને સિંહે છલાંગ લગાવી. બરાબર એ જ સમયે મેં ખાટલાને આડો કરી દીધો અને ઘેટાની સાથે હું સિંહની ઝપટમાંથી બચી ગયો. પ્રશ્ન 7. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું. તો અહીં વહાલ, વહાલપૂર્વક અને વહાલું. તો તેમાંથી વહાલપૂર્વક આવશે તો ખાલી જગ્યામાં આપણે વહાલપૂર્વક લખશું. બીજું, તેઓ ખાલી જગ્યા દુઃખ વેઠે તો હસ્યું, હસ્યા કે હસતા હસતા? તો સાચો જવાબ થશે હસતા હસતા. ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા તો ત્યાં સાચો જવાબ થશે ભણતા ભણતા. તો વાક્ય બનશે, ચુનીલાલ ભણતા ભણતા કુટુંબને આધારરૂપ બન્યા. માજી ખાલી જગ્યા વાત કરતા હતા તો ત્યાં સાચો જવાબ આવશે હાંફતા હાંફતા. તો વાક્ય બનશે, માજી હાંફતા હાંફતા વાત કરતા હતા. મયુર ખાલી જગ્યા દોડીને આવ્યું તો ત્યાં આવશે ઝડપથી. એટલે વાક્ય બનશે, મયુર ઝડપથી દોડીને આવ્યો. છઠ્ઠું છે, ધારાએ ખાલી જગ્યા બૂમ પાડી. તો સાચો જવાબ આવશે મોટેથી. વાક્ય બનશે, ધારાએ મોટેથી બૂમ પાડી. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના તળપદા શબ્દો એકમમાંથી શોધી તેનો અર્થ લખો. દાખલા તરીકે તળપદો શબ્દ છે ભેહું, તો તેનો સાચો અર્થ થાય, શિષ્ટરૂપ થાય, ભેંસો. તો કોમ, તો તેનું શિષ્ટરૂપ થશે જાતિ અથવા જ્ઞાતિ. હારે, તો તેનું શિષ્ટરૂપ સાથે. વર, તો વર્ષ. મેલ્યું, તો મૂક્યું. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. Thank you.